विद्यार्थी मित्रों, हूँ दिव्याराज पुजारा आपनों आज आ विडियो लैक्चर अंदर हार्दिक स्वागत करूँ छू। हाँ विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय विज्ञान एनी अंदर प्रकरण नंबर 4 की शुरुआत करवा जाइ रहा है। प्रकरण नंबर 4 है ये खूब सरस मजा चेप्टर है अने तमे मोटा भागे अर्धू जाणता पण हशो। तो विद्यार्थी मित्रों, एनी अंदर लैक्चर आपणो थशे 17मो पदार्थो एनी अंदर धातु अने अधातु। मतलब एम कि अंग्रेजी अंदर बात करवी तो पदार्थों ने अपने शूँ कहवी है तो कि मटेरियल्स कहवी है, धातुओ एटले के मेटल्स कहवी है अने अधातुओ एटले के नॉन मेटल। तो विद्यार्थी मित्रों, ज्यारे आ पाठनी हूँ शुरुआत करवा जई रह्यो छूं, मतलब एम कि धातुओ अने अधातुओनी, तो तमारी आजूबाजू में तमे नजर करशो तो घणा प्रकारना तमने धातुओ जोवा मळशे एने अधातुओ पण जोवा मळशे। मतलब कि लोखंड छे, एल्युमिनियम छे, तांबू छे, आ सीवाय पण घणा बधा एवी वस्तु छे जे तमारी नजर समक्ष हशे। पण हाँ, एक वस्तु समझवी, मोटा भागे एवुं कहेवाय छे के धातुओ अने अधातुओने जो तमारे समझवा होय, एने ओळखवा होय तो एवुं कही शको एना भौतिक गुणधर्मोनी तमारे चर्चा करवी पड़े। मतलब एम कि भौतिक गुणधर्मोनी चर्चा करशो त्यारे ज तमने ख्याल आवशे कि आ धातुमां आवे छे के अधातुओमां आवे छे, अने जो धातु छे तो केवा होय छे अने अधातु होय तो ए पण केवा होय छे एनी चर्चा करी। मतलब एम कि अमुक मैं अहींया कोष्टकनी अंदर पदार्थों लीधा छे, ए पदार्थोनी वाराफरती हूँ तमने माहिती आपूँ। सौथी पहेलू छे लोखंड लीधेलू छे, बीजा नंबर ऊपर कोलसो, तीजा नंबर ऊपर सल्फर, चौथा नंबर ऊपर एल्युमिनियम, पांचमा नंबर ऊपर तांबू अने छेल्ला नंबर ऊपर फॉस्फरस छे। तो आटला मैं अमुक पदार्थों लीधा छे, अमुक पदार्थनो हूँ खाली देखाव जोवानो छुं, मतलब कि केवा लागे छे जोवामां। हवे शरूआत करवी लोखंड, तो एनी माटे मैं बीजी कॉलमनी अंदर एक भाग पाड़ेलो छे। जो एनो देखाव केवो छे, चमकदार लागे छे के पछी झांखो छे। अने तीजी कॉलम सखतपणो, मतलब के बहु सखत छे के पछी सखत नथी एम। तो जो हूँ पहला वात करूँ लोखंडनी, तो स्वाभाविक छे के तमने एवुं थशे कि लोखंडनो देखाव छे ई तो चमकदार होय छे, बराबर छे। अने जो सखतपणानी वात करूँ तो तमने ख्याल ज छे कि लोखंड छे केवुं होय छे, बहु सखत होय छे। तो मतलब एम कि अहींया आपणे कोष्टकनी अंदर एनी माहिती छे એ ભરવી, તો દેખાવની અંદર કેવું છે ચમકદાર, અને એવું પણ કહી શકો કે બહુ સખત છે। હવે જો હું બીજા નંબર ઉપર વાત કરું એટલે કે કોલસાની વાત કરવા જઈ રહ્યો છું, તો તમને ખબર છે કોલસો છે એ ચમકદાર તો હોતો જ નથી। તો મતલબ એમ કે રહ્યો બીજો ઓપ્શન છે ઝાંખો, બરાબર છે। વાત કરવી એના સખતપણાની, તમને ખ્યાલ જ છે કે કોલસો છે એ સખત હોતો નથી, એટલે કે બહુ સખત નથી। તો મતલબ એમ કે ફરી એકવાર આની માહિતી છે કોષ્ટકની અંદર ભરવી, એટલે કે આ થશે ઝાંખો સાથે સાથે બહુ સખત નથી। તો આ જ રીતે ત્રીજા નંબર ઉપર જે સલ્ફર છે એની પણ ચર્ચા કરવી। તમે મોટાભાગે સલ્ફરને જોયેલો નથી, પણ હા એક વસ્તુ કહી દઉં કે સલ્ફર છે એ ચમકદાર હોતો નથી। તો મતલબ એમ કે એના સિવાયનો જે ઓપ્શન છે એ જ જવાબ આવશે, એટલે કે એમાં પણ શું આવશે ઝાંખું આવશે। સલ્ફર છે એ મોટાભાગે પાવડરના સ્વરૂપમાં હોય છે, એટલે તમે કહી શકો કે બહુ સખત તો નથી જ તે। ટૂંકમાં એવું કહી શકો કે આની અંદર બહુ સખત અને આની અંદર ઝાંખો, તો આની પણ ડિટેલ છે એ ભરવી આપણે, તો આ પણ શું થશે ઝાંખો સાથે સાથે બહુ સખત નથી। અથવા તમે એવું પણ લખી શકો કે સખત જ નથી એમ। હવે ત્રીજા નંબર ઉપર વાત કરવી એલ્યુમિનિયમની, હવે એલ્યુમિનિયમ તમને ખબર છે સરસ મજાની ચમકદાર પ્રકારની વસ્તુ છે। તમે મોટાભાગે જેટલા પણ તમારા ડબ્બા જુઓ હો એ અમુક ડબ્બા એલ્યુમિનિયમના જ હોય છે, આ સિવાય તમારી બોટલ હોય છે પાણીની બોટલ એ પણ એલ્યુમિનિયમની જોવા મળે છે। આ સિવાય પણ ઘણા બધા ઉદાહરણો છે જેની અંદર તમે કહી શકો છો કે એલ્યુમિનિયમ છે એ ચમકદાર છે, ઝાંખા નથી હોતા। અને જો સખતપણાની વાત કરવી તો લોખંડ જેટલું એ સખત પણ હોતું
નથી એ પણ તમને ખબર છે. તો એટલે આપણે એવું નહીં લખવી કે બહુ સખત છે, આપણે ખાલી લખશું સખત છે. તો આની પણ માહિતી આપણે ભરવી, તો કે આ ચમકદાર છે સાથે સખત છે. હવે આના પછીની જો ચર્ચા કરવી એટલે કે તાંબુ. તાંબુ તમને ખ્યાલ છે દેખાવની અંદર કેવું હોય, તો કે ચમકદાર જ હોય. તમે મોટાભાગે તાંબાના વાસણ જોયેલા છે. હવે તાંબુ જો ચમકદાર હોય તો આની અંદર પણ શું આવે, તો કે તાંબુ પણ લોખંડ જેટલું જ સખત હોય છે. એટલે કે આની અંદર તમે શું લખી શકો, બહુ સખત છે. તો આની અંદર પણ આપણે માહિતી ભરવી, તાંબુ તો કે ચમકદાર સાથે સાથે બહુ સખત છે. હવે છેલ્લા નંબર ઉપર આવ્યો ફોસ્ફરસ. ફરી એકવાર કહી દઉં કે ફોસ્ફરસ છે એક પ્રકારનો પાવડર છે, અને એ પાવડર તમને ખ્યાલ જ છે કોઈ દિવસ ચમકદાર તો હોઈ ન શકે. એટલે એને પણ આપણે ઝાંખાની અંદર જ રાખશું. અને સખતપણાની વાત કરવી તો એવું કહી શકો સખત નથી. તો એની પણ વિગત ભરવી આપણે, એટલે કે આ શું છે ઝાંખો, સખત નથી અથવા તો બહુ સખત નથી. તો વિદ્યાર્થી મિત્રો આટલું તો તમને ખ્યાલ આવી ગયો કે દરેક જે આપણે અહીંયા પદાર્થના વસ્તુ તરીકે એટલે કે ઉદાહરણ લીધા છે, એ ઉદાહરણને આધારે આપણને એટલો તો ખ્યાલ આવી ગયો કે કોણ ચમકદાર છે, કોણ ઝાંખા છે, સાથે સાથે એની અંદર સખતા એટલે કે કોણ વધારે સખત છે અને કોણ ઓછું સખત છે એની પણ આપણે ચર્ચા કરી. તો હવે વિદ્યાર્થી મિત્રો એવું કહી શકો, જો તમારે હજી વધુ જાણવું હોય કે ધાતુઓ કોને કહેવાય, અધાતુઓ કોને કહેવાય, તો એની માટે હજી એના વધારે ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરવો પડશે. તો હવે જે આપણે જોશું એ ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મની ચર્ચા કરશું. એની અંદર સૌથી જો શરૂઆત કરવી તો એક પ્રવૃત્તિથી શરૂઆત કરવી. તમે મોટાભાગે લુહારને જોયેલો છે, લુહાર ખ્યાલ છે ને, લુહાર મોટાભાગે શું કરતો હોય, તો કે લોખંડને આકાર આપવાનું કામ કરતો હોય. એટલે ટૂંકમાં લોખંડમાંથી દરેક પ્રકારની વસ્તુ છે એ તમે બનાવતા જોયો હશે. હવે આ જે લુહાર છે એનું કામ અહીંયા શું કરવાનું છે આપણે, તો કે સૌથી પહેલાં એક પ્રવૃત્તિની આધારે હું તમને સાધનો ગણાવી દઉં. આ કોષ્ટકની અંદર જેટલા પણ સાધનો દેખાય છે તમને ચારે ચાર, એટલે કે સૌથી પહેલું લોખંડની ખીલી, બીજા નંબર ઉપર કોલસાનો ટુકડો, ત્રીજા નંબર ઉપર એલ્યુમિનિયમ વાયર, અને ચોથા નંબર ઉપર પેન્સિલની અણી. હવે આ ચાર વસ્તુ છે એ સાધન સામગ્રી થઈ. હવે પદ્ધતિ શું, કરવાનું શું છે આની અંદર, તો કે તમારી પાસે જે હથોડી છે એ હથોડી વડે આ તમામે તમામ ચાર જે વસ્તુ છે એને ટીપવાની છે, મારવાની છે એની ઉપર હથોડી. પછી જોવાનું છે કે શું અવલોકન તમને જોવા મળે છે, એટલે કે અવલોકનનો કોષ્ટક મેં એ બાજુમાં મૂકેલો છે. જો કે આકારમાં જ ફેરફાર થશે એ તમને ખ્યાલ છે. કેવો ફેરફાર થશે, કાં તો એ સપાટ થઈ જશે અથવા તો ટુકડાઓમાં તૂટી જશે. હવે જો સૌથી પહેલી જ વાત કરું, એટલે કે લોખંડની ખીલીની વાત કરું છું, જો હું હથોડી વડે એને ટીપવાની કોશિશ કરું, સ્વાભાવિક છે કે જો બહુ વધારે પડતું હું ટીપવામાં આવશું તો એના આકારમાં શું થઈ જશે, પહેલાં તો ફેરફાર થઈ જશે. અને જો ખૂબ વધારે પડતો જો ટીપવામાં આવે તો એ આમાંથી તૂટી જશે કે પછી સપાટ થઈ જશે, એ તમને ખ્યાલ આવી ગયો હશે. સ્વાભાવિક છે કે ખીલી તૂટવાની નથી હથોડી વડે, તો શું થશે, સપાટ થઈ જશે. તો અહીંયા આપણે એની માહિતી લખવી કે ખીલી સપાટ થઈ જશે, મતલબ એમ કે ખીલી તૂટવાની નથી, સ્વાભાવિક છે. હવે આ જ રીતે હું બીજા પદાર્થને લઉં છું, બીજા પદાર્થ તરીકે મેં કોલસાનો ટુકડો લીધો છે. ફરી એકવાર આને પણ હું શું કરું છું, હથોડી વડે મારું છું. સ્વાભાવિક છે કે જો હું કોલસાના ટુકડાને હથોડી વડે મારીશ તો એ સપાટ તો નથી જ થવાનું. તો મતલબ એમ કે વૈધો બીજા નંબરનો ઓપ્શન, કે એ ટુકડાની અંદર તૂટી જશે. તો આની પણ માહિતી આપણે લખી કે ટુકડાઓમાં તૂટી જશે,
मतलब एम के कोलसो छे ई सपाट नहीं थवानो। हवे आज रीते जो हूँ तीजानी बात करूँ एटले के एल्युमिनियम वायर, कोईपण प्रकार नो वायर छे तमे आनी माटे लई शको छो, जरूरी नहीं कि एल्युमिनियम नो ज वायर लेवो, आपणे एनु खाली उदाहरण लेवी छे। तो हवे आ एल्युमिनियम वायर ने हथोड़ी वडे हूँ टीपू छूँ, स्वाभाविक छे कि एना आकारनी अंदर कंईक तो फेरफार थवानो छे, कां तो ई सपाट थई जशे ने कां तो ई टुकड़ानी अंदर तूटी जशे। तो मतलब एम कि सौथी पहेलो फेरफार तमने शुं जोवा मळशे, सपाट थई जशे। अने जो खूब वधारे पड़तो जो तमे मारशो तो एक समय एवो पण आवशे के तूटी पण जशे, पण आपणे मेन वस्तु शुं लेवानुं छे, पहेला आकारने पसंद करवानुं छे, एटले कि सपाट थई जशे। एटले कि एल्युमिनियमना वायरने तमे टीपशो एटले सपाट थई जशे। હવે વિદ્યાર્થી મિત્રો નંબર ચાર ઉપર આ વસ્તુ તો તમારા મગજમાં આવે આવી જ ગઈ છે, કેમ તો કે ત્રણ ઉદાહરણ જોયા એ પછી ચોથું ઉદાહરણ તમે કહેવામાં એકદમ સરળતાથી તમે કહી શકશો। મતલબ એમ કે આનું શું થશે તો કે ટુકડાઓની અંદર વિભાજિત થઈ જશે અથવા તો તૂટી જશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ તો પૂરી કરી, પણ આના ઉપરથી સાબિતે શું કર્યું, આપણે નિર્ણય ઉપર શું આવ્યા? તો નિર્ણય ઉપર એ આવ્યા કે આ પ્રવૃત્તિનો જો નિર્ણય આપણે નક્કી કરવી તો એક વસ્તુ છે કે કોઈ પણ પદાર્થ છે કે જેને ખૂબ હથોડી વડે મારવામાં આવે એટલે કે ટીપવામાં આવે, અને જો ટીપવાથી એની સપાટી કેવી થઈ જાય તો કે સપાટ થઈ જાય, અથવા તો તમે ટીપી ટીપીને એને પતરાના રૂપમાં સ્વરૂપ ધારણ કરાવી શકો છો। તો મતલબ એમ કે એનો એક ગુણધર્મ થયો ટીપાઓપણાનો, મતલબ એમ કે કોઈ પણ જે ધાતુ છે એને ટીપાઓપણાનો ગુણધર્મો છે એ ખૂબ જ લાક્ષણિક હોય છે। મતલબ એમ કે અધાતુની અંદર જો વાત કરું કોલસો, તો કોલસાને તમે ટીપશો તો એને તમે સપાટ અથવા તો પતરાના સ્વરૂપમાં બનાવી શકશો નહીં, પણ એ જ જગ્યાએ જો ખીલી છે તો ખીલી છે એ ધાતુની અંદર આવી જશે। કેમ? તો કે જે વસ્તુને તમે ટીપી શકો છો સાથે સાથે એને તમે પતરાના સ્વરૂપની અંદર ધારણ કરાવી શકો છો, ટૂંકમાં એને ટીપી ટીપીને ખૂબ જ પતલો એવો તાર અથવા તો પતરાના સ્વરૂપમાં ધારણ કરાવી શકો। તો મતલબ એમ કે એ વસ્તુ ધાતુ છે। બીજી વસ્તુ શું થઈ તો કે એલ્યુમિનિયમ વાયરની, એની અંદર પણ એ થયું। તમને મોટાભાગે પ્રશ્ન થશે કે એલ્યુમિનિયમ વાયરનું કઈ રીતે સપાટ થશે, તમે મોટાભાગે મીઠાઈઓ તો ખાધેલી જશે, સ્વાભાવિક છે। હવે એ પણ મીઠાઈ કેવી? વરખવાળી। તમને યાદ આવી ગયું હશે વરખ શું છે, તો કે એક પ્રકારની જે ધાતુ છે એને ખૂબ ટીપી ટીપીને એને કેવા સ્વરૂપ આપી દીધું, એકદમ પાતળા પતળા જેવું, ટૂંકમાં એવું કહીએ કે એકદમ પાતળું પળ જેવું એવું સ્વરૂપ એને આપી દીધું છે, અને જે આપણે મીઠાઈ આપણે ખાતા હોય છે। આ સિવાય પણ જો હું ચર્ચા કરું તો તમે મોટાભાગે એલ્યુમિનિયમ ફોઇલ વિશે જાણતા હશો। કેમ? તો કે કોઈ પણ અત્યારે હોટલ હોય અથવા તો કોઈ પણ પ્રકારની લારી પણ કેમ ન હોય, તમે એની પાસે કોઈ પણ પ્રકારની ખાદ્ય વસ્તુ જો ખરીદો છો તો એ તમને એલ્યુમિનિયમ ફોઇલની અંદર પેક કરીને આપે છે। તો એ એલ્યુમિનિયમ ફોઇલ છે એ શું છે, તો કે એક પ્રકારનું જે એલ્યુમિનિયમ ધાતુ છે એને ટીપી ટીપીને શું કરવામાં આવ્યું છે, તો કે એકદમ પાતળું પળ એટલે કે પતરાના સ્વરૂપની અંદર તૈયાર કરવામાં આવ્યું છે। એટલે કે જે ધાતુને જે પદાર્થને તમે ટીપી શકો છો અને એનું પાતળું એવું પળ છે એ તૈયાર કરી શકો છો, તો એ જે ગુણધર્મ છે એ ધાતુનો ખૂબ જ લાક્ષણિક ગુણધર્મ છે, જેને આપણે ટીપાઉપણું કહેતા હોય છે। હવે આ માહિતી છે અહીંયા આપણે પૂરી કરવી છે। હવે વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં જે માહિતી છે એકવાર લખી લો, બાકીની માહિતી આપણે આગળ જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જો થોડીક ચર્ચા કરવી તો આપણે એ તો જોઈ ગયા કે જે ધાતુ હોય એનો એક ગુણધર્મ છે એ ટીપાઉપણાનો છે। આ સાથે જો બીજી ચર્ચા કરું તો એવું કહી શકું કે શું તમે કોઈ પણ ધાતુને, કોઈ પણ ધાતુના વાસણને કે જે તમે ગરમ કરો છો એને તમારે કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકના હેન્ડલ વગર એને અડવાનું છે, સ્વાભાવિક છે, અને એ પણ દાજિયા વગર જે શક્ય છે નહીં। તો મોટાભાગે એવું કહી શકો જે પ્લાસ્ટિકના હેન્ડલ છે અથવા તો
કે બીજા બધા જે હેન્ડલ છે એની અંદર મોટા ભાગે ઉષ્મા અને વિદ્યુતનું વહન થતું હશે એની પણ આપણે ચર્ચા કરવી. તો એની માટે એક પ્રવૃત્તિ જોઈએ. આ સિવાય પણ તમને એક ઉદાહરણ આપું. તમે મોટાભાગે ઇલેક્ટ્રિશિયનને જોયો હશે, એના ખીચાની અંદર શું રાખે તો કે સ્ક્રૂ ડ્રાઈવર રાખે છે. હવે સ્ક્રૂ ડ્રાઈવર શું કામ કરે છે તમને ખ્યાલ છે? તો અહીંયા હું એ જ ચર્ચા કરવાનો છું. તો એની માટે એક પ્રવૃત્તિ એક જોવી કે ભાઈ આપણી જે ધાતુ છે એ સુવાહક હોય છે કે અવાહક હોય એની ચર્ચા આપણે કરી. માની લો કે તમારી પાસે એક સેલ છે, મતલબ કે એક પાવર છે. એ પાવરની સાથે એક દોરો મેં બલ્બની સાથે જોડેલો છે અને એ બલ્બનો બીજો છેડો આ તમામ પ્રકારની જે ચાર વસ્તુ છે એમાંની કોઈ પણ એક વસ્તુને લઈને એ પરિપથને હું શું કરવાનો છું, પૂર્ણ કરવાનો છું. મતલબ એમ કે પાવરમાંથી નીકળેલા જે બે છેડા છે એમાંનો એક છેડો શું થશે તો કે બલ્બ પાસે જશે અને બીજો છેડો છે જે આ ચાર જે મેં પદાર્થો લીધા છે એ પદાર્થની સાથે જશે અને એ પદાર્થનો જે છેડો હશે એ અંતે પાવરની અંદર જશે. તો એનો અર્થ એમ કે એક પરિપથ છે એ પૂર્ણ થશે. તો આ પરિપથ પૂર્ણ થયે તો આપણે શું નક્કી કરવાનું છે કે બલ્બ પ્રકાશિત થાય છે કે નથી થતો? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં જો હું પાવરની સાથે એટલે કે પાવર વાયર અને બલ્બની સાથે શું જોડું છું તો કે ખીલીને જોઈન્ટ કરું છું. મતલબ એમ કે પાવરનો એક છેડો બલ્બ સાથે છે અને બલ્બમાંથી બીજો છેડો છે એ ખીલી સાથે છે અને ખીલીનો એક છેડો અંતે પાવરમાં જાય છે. તો જ્યારે તમે શું કરો છો, પાવર સાથે છેડો જોઈન્ટ કરો છો, તો ખીલી દ્વારા એ પ્રવાહનું શું થાય છે, વહન થાય છે અને એ બલ્બ છે એ પ્રકાશિત થાય છે. તો મતલબ એમ કે લોખંડની ખીલી છે એ શું થઈ કહેવાય? સ્વાભાવિક છે કે સુવાહક કહેવાય. સુવાહકનો અર્થ અને અવાહકનો અર્થ તમે આગલા ધોરણની અંદર ભણી ગયા છો, એટલે કે ધોરણ 7ની અંદર તમે અભ્યાસ કરેલો છે કે કોને સુવાહક કહેવાય કોને અવાહક કહેવાય. હવે ખીલી છે એ વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે. તો આનો અર્થ એમ કે ખીલી છે એ શું છે, સુવાહક છે. જો આ જ રીતે ખીલીની જગ્યાએ હું શું જોડું છું, કોલસાનો ટુકડો જોઈન્ટ કરું છું, એટલે ફરી વાર એ જ પ્રવૃત્તિ ફરી એકવાર કરવાની છે. એટલે કે પાવરનો એક છેડો બલ્બમાં, બલ્બનો એક છેડો કોલસામાં અને કોલસાનો એક છેડો પાવરમાં. આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો છો, પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમને કોઈ પણ પ્રકારનો વીજ શોક લાગે નહીં, એટલે કે ખૂબ કાળજીપૂર્વક પ્રક્રિયા કરવાની. તો મતલબ એમ કે કોલસાનો ટુકડો જ્યારે તમે જોઈન્ટ કરો છો પરિપથની અંદર તો શું થાય છે, તો કે બલ્બ છે એ પ્રકાશિત થતો નથી. જો પ્રકાશિત ન થાય તો એનો મતલબ એમ કે એ પદાર્થ કેવો કહેવાય, તો કે અવાહક કહેવાય. આમાં પ્રકાશિત થશે, પ્રકાશિત થતો નથી, એટલે કે બલ્બ છે આમાં પ્રકાશિત નહીં થાય. હવે નંબર 3ની વાત કરું, ફરી એકવાર એ પ્રવૃત્તિ પુનરાવર્તિત કરવાની છે. મતલબ એમ કે આ વખતે કોલસાની જગ્યાએ કોનું જોડાણ કરવાનું છે, તાંબાના તારનું. ફરી એકવાર વીજ છે એ પાવરમાંથી પસાર થશે. હવે જો બલ્બ છે એ પ્રકાશિત થાય તો તમે શું કહી શકો, સુવાહક છે. જો પ્રકાશિત ન થાય તો તમે એને અવાહક કહી શકો. તમને ખ્યાલ છે કે તાંબો છે એ ધાતુ છે અને ધાતુ છે એ શું કરે છે, વિદ્યુતનું વહન કરી શકે છે. મતલબ એમ કે તાંબુ સુવાહક થશે. કેમ? તો કે એ બલ્બને પ્રકાશિત કરે છે. અને સૌથી છેલ્લા નંબર ઉપર સલ્ફર. મેં તમને પહેલાં પણ કીધું કે સલ્ફર એક પ્રકારનો પાવડર છે અથવા તો એનું કોઈ એક પ્રવાહી સ્વરૂપ છે. તો સલ્ફર એ શું છે, તો કે જ્યારે તમે એને પરિપથની અંદર જોડશો ત્યારે બલ્બ છે એ પ્રકાશિત થવાનો નથી. તો મતલબ એમ કે એ અવાહક થયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રવૃત્તિની અંદર ચારે ચાર પદાર્થોને જોયા અને કયો પદાર્થ છે એ વિદ્યુતનું અને ઉષ્માનું વહન કરે છે એ પણ જોયું,
केम तो के एवं कही सको जेटली पण धातुओ छे ए शू करे है विद्युत नु वहन करे छे अने एवं पण कही शको उष्मा नु पण शू करे छे वहन करे छे पण जो एनी सापेक्ष में हूँ अधातुओ लो अधातुओ तरीके कोलसा नो टुकड़ो छे सल्फर छे ए बन्ने अधातुओ छे के जे केवी छे अवाहक छे अले आना उपरथी एकलो ख्याल आवी गयो जेटली पण धातुओ छे ए विद्युत अने उष्मा में केवा होय छे सुवाहक होय छे ज्यारे अधातुओनी वात करूँ तो ये विद्युत अने उष्माना अवाहक होय छे तो विद्यार्थी मित्रों आ प्रवृत्ति छे आपणे अहींया आपणे पूरू करवी छे मतलब एम के तमने धातु अने अधातुना एक गुणधर्म नवो जाणवा मळ्यो तो विद्यार्थी मित्रों वधु माहिती आपणे हवे आगला लेक्चरनी अंदर जोईशुं नमस्कार विद्यार्थी मित्रों।